બે દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે જવાબ ખ કમાવા મારીને મારી મતી સુધારી સુધારી એટલે જવાબ સાચું જ્ઞાન ખ ચાર દિયરે ભાભીને કેવા કહ્યા છે જવાબ ખ કેસર ભીના પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો એક માલમને મોટા હલેશા માર એવું શા માટે કહ્યું છે જવાબ માલમને મોટા હલેશા મારવાનું કહ્યું છે કારણ કે દિયરને દિરી દરિયાની પેલે પાર કિનારે જવું છે બે ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે જવાબ ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને તમારો અવતાર નકામો છે કારણ કે તમે ભાઈની કમાણી પર જલસા કરો છો ત્રણ દિયરને જાવા બંદરે શા માટે જવું છે જવાબ દિયરને જાવા બંદરે પૈસા કમાવવા માટે જવું છે ચાર દિયરને સિંહલ દ્વીપ શા માટે જવું છે જવાબ દિયરને સિંહલ દીપ પદમણી નાર એટલે કે સુંદર સ્ત્રીને પરણવા માટે જવું છે પાંચ દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે જવાબ દિયરને પૈસા કમાઈને તેમજ પદમણી નારને પરણીને ઘેર પાછો આવે ત્યારે ભાભી તેણે મોતીથી પોખે તો જ જીવવામાં સાર લાગે છે છ ભાભીએ આળસુ દિયરની મતી કેવી રીતે સુધારી ઉત્તર ભાભીએ મેણું માર્યું તું આળસનો સરદાર છે ભાઈની કમાણી ઉપર જલસા કરે છે આ મેણાથી આળસુ દિયરની મતી સુધરી ગઈ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો એક દિયર ભાભી વિશે શું કહે છે શા માટે ભાભીએ દિયરને મેણું માર્યું આથી દિયરને આળસ દૂર થઈ એના મનમાં દ્વાર ખુલ્યા

આજ લઈને આવતીકાલ ઉદયની જેમ ખાઈ જાય છે આળસ શાંતિ અને સુખને હરનાર છે આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે બે તમે કોઈ પાસેથી કાંઈ સારું શીખ્યા હોય તો તે પ્રસંગ લખો ઉત્તર સમય પાલન હું શંકર કાકા પાસેથી શીખ્યો શંકર કાકા અમારી સોસાયટીમાં રહે છે સવારે અગિયાર વાગે પોતાની પેઢી પર જવા નીકળે ત્યારે સૌ એમના ઘડિયાળ મેળવે એકવાર સોસાયટીના સભ્યોની મિટિંગ અમારે ઘેર હતી સમય રવિવારનો સાંજ આઠ વાગ્યાનો હતો પોતે આઠ વાગે આવી ગયા સભ્યો નવ વાગ્યે આવ્યા મને ખબર છે કે મારા પિતાજીએ શંકર કાકાના સમય પાલનના અનેક પ્રસંગોએ વખતે કહેલા પછી તો શંકરકાકા જ્યાં હોય ત્યાં સૌ સમય સાચવતા તેઓ કહેતા કે તમે સમય સાચવો છો તો સમય તમને સાચવશે જીવન પરથી હું પણ આ સમય પાલનનું સમજ્યો ત્રણ તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવા બે લોકગીતો મેળવીને એમનું ગાન વર્ગ સમક્ષ કરો પ્રશ્ન બે નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો ઉત્તર એક ભાભી તો ભાભલડી બે લક્ષ્મી તો લક્ષ્મી ત્રણ દિયર તો દેર ચાર ગયા તો દિયા પાંચ છ નારી તો નાર સાત આઠ જીભ તો જીભલડી પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યામાં જરૂરી શબ્દો મૂકી પંક્તિનું ગાન કરો કેસર ભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર હે મેણા મારીને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે માલમ પ્રશ્ન ચાર તમારી સ્થાનિક બોલીના દસ શબ્દો લખો આ શબ્દોના માન્ય ભાષા રૂપો પણ લખો ઉત્તર મારું ગામ ઉત્તર ગુજરાતમાં છે મારા ગામની બોલી ઉત્તર ગુજરાતની બોલી એટલે કે પટણી તરીકે ઓળખાય છે સ્થાનિક બોલી અને માન્ય બોલી પોણી તો પાણી ગોમ તો ગામ દહીં તો ચેટલા તો કેટલાક વાયતર તો વાવેતર તો ખેતર કહ્યું તો બાયણું તો તો કાઢવું નેહાળ તો નિશાળ પ્રશ્ન પાંચ નીચે આપલી પંક્તિઓ પૂર્ણ કરો એક જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાર બે હે પોંખે જો ભાભલડી મારી તો તો જીવવામાં સાર રે માલમ ત્રણ કેસર ભીના તમે જીવો મારા જીવો જીભલડીની ધાર ચાર હે મેણા મારીને મારી મતી સુધારી ખોલ્યા તે મારા મનના દ્વાર રે પ્રશ્ન છ આ કાવ્ય મુખપાઠ કરો એક પ્રોજેક્ટ તમારા વિસ્તારના લોકગીતો એકઠા કરી તેના હસ્તલલિત અંક તૈયાર કરો બે તમારા વિસ્તારમાં ગવાતા લોકગીતોમાંથી તમને ગમતું એક ગીત તમારી નોટબુકમાં લખી પ્રાર્થના સભામાં રજૂ કરો ઉત્તર અધમણ સોનુને અધમણ રૂપો તેનો ઘડાયો ફૂલ વેંજણો રે વેંઝણો મેલીને અમે જલપાણી જ્યાતા નાના દિયરએ સંતાડ્યો ફૂલ વેંજણો રે કાં તો દિયર તમને હાથીળાં લઈ આલું આલો અમર ફૂલ વેંજણો રે તમારા હાથીળાં ભોજાય ચડતા ન આવડે નથી લીધો ફૂલ વેંજણો રે કાં તો દિયર તમને ઘોડીલા લઈ આલું આલો અમર ફૂલ વેંજણો રે તમારા ઘોડીરા ભોજાઈ ખેલતા ન આવડે નથી લીધો ફૂલ વેંજણો રે કાં તો ધીયર તમને ઘોડીરા લઈ આવું આલો અમર ફૂલ વેંજણો રે તમારા ઘોડીડા ભોજાઈ હાંકતા ન આવડે નથી લીધો ફૂલ વેંજણો રે કાં તો ધીયર તમને વેલડિયા લઈ આવું આલો અમલ ફૂલ વેંજણો રે તમારા વેલેડિયા ભોજાઈ છોડતા ન આવડે નથી લેતો ફૂલ વેંજણો રે કાતો ધીયર તમને જોટંડિયા લઈ આલું આલો અમર ફૂલ વેંજણો રે તમારી જોટિયો ભોજાઈ દોતા ન આવડે નથી લીધો ફૂલ વેંજણો રે કાં તો દિયર તમને બેની પરણાવો સામો પડ્યો ફૂલ રે અમારો હતો એ અમને રે આલ્યો તમને પરણાવું કાળી કૂતરી રે આ કાવ્ય છે રાતો રે રંગ કેવડો તેમાંથી લીધેલું છે વિશેષ પ્રશ્નો જોઈએ પ્રશ્ન પેલો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો દિયર દિયર શાનો સરદાર છે છે જવાબ સી ખેલે જ્યારે ભાભીનો પતિ શું કરે છે જવાબ એ કમાય છે ત્રણ વહાણ હંકાનાર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે જવાબ બી માલમ આ કાવ્યમાં કોના સંબંધના મીઠા સ્મરણો છે જવાબ ભાભી દિયરના એ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો એક આ કાવ્યમાં કોણ કોને ટકોર કરે છે જવાબ આ કાવ્યમાં ભાભી દિયરને ટકોર કરે છે બે ભાભી કોને આળસના સરદાર કહે છે જવાબ ભાભી દિયરને આળસના સરદાર કહે છે ત્રણ દિયર કેવી રીતે નારીને પરણવા ઝંખે છે જવાબ દિયર પદમણી નારીને પરણવા ઝંખે છે ચાર શ્રીલંકા માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે જવાબ શ્રીલંકા માટે કાવ્યમાં સિંહલ દ્વીપ શબ્દ વપરાયો છે પાંચ દિયર હલેશા મારવાનું કોને કહે છે જવાબ દિયર હલેશા મારવાનું માલમને કહે છે છ દિયર ભાભીને શાની ધારે જીવવાનું કહે છે ઉત્તર દિયર ભાભીને જીભલડીની ધારે જીવવાનું કહે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર આપો દિયર શા માટે પોતાના અવતારને નકામો ગણે છે ઉત્તર ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તે ભાઈની કમાણી ઉપર જલસા કરે છે તેથી દિયર પોતાના આવનારને નકામો ગણે છે પ્રશ્ન ચાર નીચેની કાવ્યપંથીનો ભાવાર્થ સમજાવો કેસર ભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર ઉત્તર મારા કેસર ભીના એટલે કે આનંદી ઉમંગી ભાભી તમે આનંદથી ઘણું જીવો તમે જીભની ધારે જ જીવો તમે મને ટકોર કરી ન હોત તો હું આવું સુંદર જીવન પામ્યો ન હોત પ્રશ્ન પાંચ નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો એક વાક્ય વર્ષો શ્રીલંકાને લોકો શ્રીલંકા દ્વીપ તરીકે ઓળખતા હતા બે દ્વાર ઘરના દ્વાર આગળ જ તે બેપાન થઈ ગયો ત્રણ મધ દરિયો વાક્ય મધ દરિયે ભારે તોફાન હોવાથી નાવિકોને ચેતવણી આપવામાં આવી ચાર મતી

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક સુધારવી તો બગાડવી બે સાર તો અસાર અથવા તો નિશાર ત્રણ સુમિત તો ચાર જવું તો આવું પ્રગતિ તો અધોગતિ અનિચ્છા પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોની જોડણી સુધારો એક મધદરિયે તો જવાબ આવશે મધદરિયો બે તો જવાબ આવશે લક્ષ્મી ચાર મોતીડા તો જવાબ આવશે મોતીડા ચાર દ્વાર તો જવાબ આવશે દ્વાર પાંચ સમૂહ માટે એક સ્ત્રી જવાબ આવશે પદમણી અથવા પદમીની પાંચ નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્ય પ્રયોગ કરો એક મહેણું મારવું મર્મવચન કહેવું અથવા ટોણો મારવું વાક્ય નરસિંહ મહેતાને એમની ભાભીએ મેણું માર્યું હતું બે બળિયો અવતાર અર્થ જીવન નકામું હોવું વાક્ય દીકરાના કુકર્મ જોઈને મા બાપને થયું કે બળિયો અવતાર ત્રણ બેડલો પાર થવો અર્થ સમૃદ્ધ થવું વાક્ય જમીનમાંથી ધનનો ચરુ મળતા રામલાલનો બેડો પાર થઈ ગયો ચાર મોતીડે પોખવું જવાબ ઉમળકાથી વધાવવું અથવા આવકાર આપવો વાક્ય ગોપીઓએ શ્રી કૃષ્ણને મોતીડે પોખ્યા પાંચ મનના દ્વાર ખોલવા અર્થ સાચી દિશા બતાવી કે સાચું જ્ઞાન આપવું વાક્ય ગુરુએ શિષ્યના મનમાં દ્વાર ખોલી નાખ્યા પ્રશ્ન છ નીચેના શબ્દો જોડકાના દરેક શબ્દોનો અર્થ લખો એક દ્વીપ અને દ્વીપ જવાબ આવશે પેલું દીપ એટલે કે હાથી દ્વીપ એટલે બેટ બે નાર તો સ્ત્રી અથવા નારી નાળ તો લાંબી પોલી દાળી દાંડી કે નળી ત્રણ ધાર તો હથિયાર કે ઓજારનો આગળનો તીક્ષ્ણ ભાગ ઢાળ તો ઢોળાવ અથવા તો ઉતાર પ્રશ્ન સાત નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવાળીમાં ગોઠવો એક માલમ મીણું મતી મતી અને મોતી તો જવાબ આવશે માલમ મેણુ અને મોતી બીજું બંદર અવતાર હલેશા અને સરદાર ઉત્તર આવશે અવતાર બંદર સરદાર અને હલેશા જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી મારી આ ચેનલના જે પણ વિડીયોસ અપલોડ થાય તેની નોટિફિકેશન તરત જ તમને મળી શકે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો